કેવી રીતના આપણને ફાયદાકારક હતા અને કેવી રીતના આપણને નુકસાનકારક હતા એના વિશે આપણે જોયું પહેલાં તો સૂક્ષ્મજીવો આખા આખા પાછા બે લેક્ચર રિફર કરી લઈએ આપણે અથવા તો આગનો લઈએ જુઓ કે એ જે સૂક્ષ્મજીવો રહ્યા એ સૂક્ષ્મજીવ બેક્ટેરિયા છે પ્રજીવ છે લીલ છે વાયરસ છે આ બધાના સૂક્ષ્મજીવો હતા એમાં આપણે રસી પછી ભૂમિમાં ફળદ્રુપતા અને પદાર્થોની જે જાળવણી અથવા તો પર્યાવરણમાં જે શુદ્ધિકરણ રહ્યું એના વિશે આપણે ભણ્યા હતા હવે જુઓ બનાવવામાં એન્ટીબોડી રહી એ એન્ટીબોડી આપણે બેક્ટેરિયાઓ એટલે ટૂંકમાં કે સૂક્ષ્મ જીવો દ્વારા બને છે એના દ્વારા આપણને રક્ષણ મળે છે ત્યારબાદ ભૂમિમાં ફળદ્રુપતા તો એ પણ નાઇટ્રોજન દ્વારા જે ભૂમિની ફળદ્રુપતા વધે છે એ પણ કોણ દર્શાવે છે બેક્ટેરિયા દર્શાવે છે અને હવે તમે જુઓ તો ભૂમિમાં જે ફળદ્રુપતા ત્યારબાદ આપણે ભણ્યા હતા કે પર્યાવરણમાં જાળવણી પર્યાવરણને જે રક્ષણ આપે છે પર્યાવરણનું જે જે મૃત સજીવો છે અથવા તો જે જૈવિક કચરોરીઓ એ જૈવિક કચરાનું જે વિઘટન કરે છે એ વિઘટન કરવા માટે પણ બેક્ટેરિયા જવાબદાર છે એ જે બેક્ટેરિયા રહ્યા એ બેક્ટેરિયા પર્યાવરણનું શુદ્ધિકરણ કરે છે ત્યારબાદ આપણે હાનિકારક બેક્ટેરિયા વિશે જોયું કે હાનિકારક સૂક્ષ્મજીવો વિશે હાનિકારક સૂક્ષ્મજીવો જે પહેલા આપણે એમાં ભણ્યા હતા કે મનુષ્યમાં કઈ રીતે હાનિકારક સૂક્ષ્મજીવો ભાગ ભજવે છે તો એમાં આપણે ચેપી રોગો એ જે હવા પાણી ખોરાક અને ભૌતિક સંપર્ક દ્વારા જે ફેલાય છે એના વિશે આપણે જોયું હતું ત્યારબાદ આપણે એના વાહકો વાહકો ક્યાં ક્યાં તો કે માખી અને મચ્છર છે જે ડેન્ગ્યુ છે મેલેરિયા છે અથવા તો એના જે બધા અલગ અલગ રોગોરિયા એ રોગોનો ફેલાવો કરે છે કે જે બેક્ટેરિયારિયા એ બેક્ટેરિયાને એક જગ્યાએથી લઈ અને આપણા ખોરાક ઉપર બેસાડે છે ને એ ખોરાક જો આપણે આરોગીએ તો આપણને રોગો થવાની શક્યતા રહે છે અને ત્યારબાદ આપણે ન કે મનુષ્યમાં પણ પ્રાણીઓ અને વનસ્પતિમાં પણ જે બેક્ટેરિયારિયા એ બેક્ટેરિયા કેવી રીતે નુકસાનકારક છે એના વિશે પણ આપણે જોયું હતું તો કેવી રીતના તો કે ભાઈ વનસ્પતિ રે એ વનસ્પતિમાં જે ઘઉં છે ચોખા છે ચણા છે આ બધામાં જે બેક્ટેરિયાઓ રહ્યા એ બેક્ટેરિયા એમાં પણ નુકસાન કરતા હતા અને પ્રાણીઓમાં પણ અલગ અલગ રોગો રહ્યા એ રોગો દ્વારા બેક્ટેરિયા નુકસાન કરતા હતા ત્યારબાદ ખોરાકનું વિષાંગ એટલે ટૂંકમાં કે ખોરાક લાંબો સમય સુધી પડ્યો રહ્યો તો એમાં વિષાણુઓ થઈ એમાં બેક્ટેરિયાઓ સૂક્ષ્મ જીવો થઈ અને એ ખોરાકને કેવો કર નાખતા હતા

કરવી પડે આ ખોરાકની જાળવણી આપણે ઘણી બધી રીતે કરીએ છીએ ઘરેલું પદ્ધતિઓ દ્વારા પણ બેક્ટેરિયાથી અથવા તો જે સૂક્ષ્મ જીવો રહ્યા એ જીવોથી કેમ ખોરાકને બચાવવો એ ખોરાકને બચાવવા માટે પણ આપણે ઘણી બધી જહેમત ઘર દ્વારા પણ ઘરગથ્થુ ઈલાજ દ્વારા પણ આપણે બેક્ટેરિયાથી બચાવી શકીએ છીએ અને ઘણી બધી બીજી ક્રિયાઓ છે એના દ્વારા પણ આપણે આ બેક્ટેરિયાથી ખોરાકને બચાવી શકીએ છીએ એના વિશે ચાલો આપણે જોઈએ તો ખોરાકની ની જાળવણી કેવી રીતના કરવી અને શું કરવા કરવી જોઈએ તો આપણે અત્યાર લગીમાં ભણ્યા કે ભાઈ ખોરાક રીઓ અને બેક્ટેરિયા બગાડી નાખે છે તો આમાં સૌથી વધારે મીઠા છે તેલ છે મીઠું આપણે જે ખાઈએ ને એ મીઠું છે તેલ છે અથવા તો ઘણા બધા ખાટી વસ્તુ અથવા તો એસિડ જેવી વસ્તુ વડે એના દ્વારા પણ આપણે આ ખોરાક એની બચાવ અથવા તો એનું જે બગાડ છે એ બગાડ આપણે ઓછો કરી શકીએ જે બેક્ટેરિયા દ્વારા તો જે સૂક્ષ્મ જીવો દ્વારા જે બગાડ થાય છે એનો આપણે બગાડ ઘટાડી શકીએ છીએ હવે જુઓ કે એમાંની પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ બરોબર કઈ છે રાસાયણિક પદ્ધતિ રાસાયણિક પદ્ધતિ દ્વારા કે જે રસાયણો છે અમુક પ્રિઝર્વેટિવ છે કે જેના દ્વારા આપણે બચાવ કરી છીએ અથવા તો ખોરાકને આપણે સુરક્ષિત કરી શકીએ છીએ આવા જે પદાર્થો પદાર્થો કહેવાય અથવા તો એને જે જાળવણીકારક પદાર્થો કહેવાય કેવા કેવાય એને પ્રિઝેટિવ પદાર્થો અથવા તો એને જાળવણીકારક પદાર્થો કહેવામાં આવે કે જે પદાર્થો રહ્યા એ આપણે જે ખોરાક લઈએ છીએ અથવા તો જે ખોરાક આપણે સાચવવાનો છે

અને આ જે એસિડિયું ને એ એક પ્રિઝિવેટિવ સામાન્ય પ્રિઝિવેટિવ કહેવાય એના પછી સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટા બાયસલ્ફાઈડ આ બે એક નામ છે સોડિયમ બેન્ઝોએટ અને સોડિયમ મેટા

તો કોઈ પણ એવા પદાર્થ માછલી છે કે એવા બરોબર છે એ સુધી રાખવા હોય અથવા તો એમાં બેક્ટેરિયા ન આવવા દેવા હોય સુક્ષ્મજીવો ન આવવા દેવા હોય તો એની ઉપર જો મીઠું નાખવામાં આવે સૂકું મીઠું નાખવામાં આવે તો એ પદાર્થ રહ્યા એને તમે લાંબો સમય સુધી કોઈ પણ જગ્યાએ રાખી શકો લાંબા સમય પછી પણ તમે એનો ઉપયોગ કરી શકો છો એટલે માટે કે આ જે પ્રિઝેટિવ પદાર્થ છે ટૂંકમાં કે આ જે જે વસ્તુઓ છે જે જે પદાર્થો છે એમાં બેક્ટેરિયા એ પદાર્થ નાખવાથી એમાં બેક્ટેરિયા અથવા તો જે સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ રહ્યો એ ઉપદ્રવ એમાં ઓછો થાય છે અને એ ઉપદ્રવ ઓછો થવાના કારણે એ કોઈ પણ પદાર્થ એ પદાર્થ સામાન્ય રીતે લાંબા સમય સુધી આપણી પાસે

સરકરા ઉમેરી એટલે કે ટૂંકમાં કે એ ગ્લુકોઝ ઉમેરી એક પ્રકારે ગ્લુકોઝ કહેવાય સિક્સ સિક્સ સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ બરોબર છે આનું સૂત્ર છે ગ્લુકોઝ એટલે ટૂંકમાં કે આ જે સરકરા એક પ્રકારે ગ્લુકોઝ ગળપણ

શું થાય તો કે બેક્ટેરિયા જો એમાં લાંબા સમય સુધી આવી જાય બરોબર લાંબા સમય સુધી રાખીએ ખોરાક અને એમાં ઉપદ્રવ વધી જાય તો એ એક પ્રકારે ઝેર થઈ જાય અને આપણે આના આગળના લેક્ચરમાં વિના એમ કે ભાઈ ખોરાક રહ્યો એ વિષાંકરી થઈ જાય તો પછી આપણે એમાં એ ખોરાક ખાવાથી મનુષ્યના મૃત્યુ થવાની પણ સંભાવના રહે છે એટલા માટે આવા ઘણા બધા પદાર્થો ઉમેરી અને પછી એમાં આ બધા ખોરાક જે રહ્યો એ ખોરાકને લાંબા સમય સુધી સાચવવામાં આવે છે ત્યારબાદ છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી તેલ તેમજ વિનેગર એટલે ટૂંકમાં કે ઘણા બધા આપણે જે અથાણા બનાવીએ છીએ અમુક અમુક જે વસ્તુ બનાવીએ છીએ એમાં વિનેગર એટલે ટૂંકમાં કે એસેન્સ નાખીએ છીએ બરોબર છે વિનેગર એટલે એક પ્રકારના એસેન્સ થાય આ તમે કોઈ પણ અથાણા જુઓ તેમાં તેલ ભરપૂર માત્રામાં હોય શું કરવા તેલ ભરપૂર માત્રામાં હોય તો કે અથાણા આપણે કઈ એક દિવસમાં તો ખાઈ નથી જવાના એને લાંબો સમય સુધી આપણે રાખીએ છીએ આખા આખા વર્ષ માટે રાખીએ છીએ અને વર્ષ સુધી આપણે એને ખાઈએ છીએ તો એમાં બેક્ટેરિયા અથવા તો જે સૂક્ષ્મ નાખે એટલા માટે એમાં તેલ અને વિનેગર જેવી વસ્તુઓ નાખવામાં પણ આવે છે એના દ્વારા પણ એનો બગાડ એ બગાડ અથવા તો બેક્ટેરિયા દ્વારા એને રક્ષણ આપવામાં આવે છે તેમજ ગરમી તેમજ ઠંડીથી બરોબર છે સામાન્ય રીતે કોઈપણ પણ બેક્ટેરિયા ને એ ઠંડા વિસ્તાર એ ઠંડા વિસ્તારમાં વધારે રહી શકે છે તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો તમને કાંઈ પણ પાણી એ પાણી ઉકાળીને પીવાનું કહે છે શું કરવા ઉકાળીને પીવાનું કહે છે તો કે એની અંદરના જે સૂક્ષ્મજીવો રહ્યા કે જે જીવિત સૂક્ષ્મજીવો છે એ જીવિત સૂક્ષ્મજીવો નાશ પામે અને એ પાણી પછી પીવાથી તમને એનાથી ઘણા બધા જે રોગો થયા હોય પછી તમને ઉકાળેલું પાણી પીવાનું કહે છે શું કરવા કે ભાઈ એ જે સૂક્ષ્મજીવોરિયા એ મૃત થઈ જાય જેના કારણે તમારા શરીરને પાણી દ્વારા કાંઈ અસર થાય તમને કઈ અસર થાય નહીં એટલા માટે તમને પણ પાણી ગરમ કરીને પીવાનું કહે છે એવી જ રીતના આ જે કોઈ પણ પદાર્થ એને તમે ગરમ કરી અને પછી ઠંડો પાડી દીધો તો એની અંદરના જે સૂક્ષ્મ જીવો રહ્યા એ જીવો નાશ પામે છે ઘણી વાર તમને એમ થતું હોય કે ભાઈ આપણે જે આ ઘણા બધા કોલ્ડ્રિંક્સ લઈએ છીએ છીએ તો ઘણા આપણે જે દૂધ દૂધ લઈએ એ લાંબો સમય સુધી પડ્યું રહેવા છતાં પણ એને કાંઈ થતું નથી શું કરવા એને નથી તો કે એના માટેની એક પદ્ધતિ છે એના માટેનું એક વસ્તુ ક્રિયા છે પદ્ધતિ છે પ્રક્રિયા છે કે એ કરી અને પછી એને જો એમાં ભરવામાં આવે એને કોથળીમાં કે પ્લાસ્ટિકની થેલીમાં ભરવામાં આવે તો એને લાંબા સમય સુધી કઈ થતું નથી એ પદ્ધતિ છે પેસ્ટુરાઈઝેશન શું છે પેસ્યુરાઇઝેશન પેસ્યુરાઇઝેશન ની જે ક્રિયા રહે એની પ્રક્રિયા રહે એ કેવી રીતના કરીએ છીએ એ આપણે જોઈએ તો કે કોઈ પણ પ્રવાહી રહ્યું એ પ્રવાહીને

પછી એને તરત જ બે થી ત્રણ મિનિટ માટે નીચે ગરમ કરી અને પછી મિનિટ ઠંડુ કરવામાં આવે છે અને ઠંડુ કરી અને પછી જો એને ઠંડી વસ્તુમાં ભરી દેવામાં આવે આપણે પણ દૂધને ગરમ કરી પછી થોડુંક એવું ઠંડુ કરીને ફ્રીજમાં મૂકી દઈએ છીએ શું કરવા કે બહુ ઠંડા વિસ્તારિયા એ બહુ ઠંડા વિસ્તારમાં બેક્ટેરિયા રહ્યા બેક્ટેરિયા બહુ સમય માટે જીવિત રહેતા નથી બહુ ગરમીમાં કે બહુ જ ઠંડીમાં બેક્ટેરિયા રિયા એકદમ જીવિત રહેતા નથી એટલા માટે આપણે કોઈ પણ એને ગરમ કરી અને પછી આપણે એને ફ્રીજમાં રાખી દઈએ છીએ શું કરવા કારણ કે પછી ફ્રીજમાં એનો બેક્ટેરિયા રહ્યા એ પોતાનો ઉદ્રવ એ ઉપદ્રવ વધારી શકે નહીં કે કોઈ પણ બીજા સૂક્ષ્મજીવો જે એરિયા એ સૂક્ષ્મજીવો પોતાનો ઉપદ્રવ વધારી શકે નહીં એટલા માટે એમાં એને ફ્રીજમાં મૂકવામાં આવે છે પેશ્યુરાઈઝેશન વ્યાખ્યા પણ ક્યાંક છે કે ની વ્યાખ્યા પણ એવી થાય કે કોઈ પણ પ્રવાહીને પેસ્ટુરાઈજેશન કહે છે શું કહે છે તો કે કોઈ પણ પ્રવાહીને સિત્તેર થી એસી અંશ સુધી ગરમ કરી અને પંદર થી વીસ મિનિટ સુધી ઠંડુ કરવાની જે ક્રિયા રહે એ ક્રિયાને પેસ્ટુરાઈઝેશન કહે છે આ પેસ્ટુરાઈઝેશન દ્વારા આપણે ઘરે પણ કોઈ પણ પ્રવાહી રહ્યું એને આપણે બચાવીએ છીએ અને કોઈ પણ એને પ્રવાહી રહ્યું એને પણ આપણે બેક્ટેરિયા એના ઉપર ઉપદ્રવ થવા દેતા નથી જેના કારણે આપણે એને લાંબો સમય સુધી ઉપયોગ કરી શકીએ ત્યારબાદ છે સંગ્રહ અને પેકિંગ સંગ્રહ અને પેકિંગ તો સંગ્રહ અને પેકિંગ કેવી રીતના તો કે આપણે ઘણી વાર તમે કોઈ પણ વસ્તુ ગામમાં લેવા જાવ છો બરોબર છે માર્કેટમાં કોઈ પણ વસ્તુ લેવા જાઓ છો એમાં તમને ઘણા બધા શાકભાજી અથવા તો ઘણા બધા જે જંક ફૂડ રહ્યા એ જંક ફૂડને તમે સામાન્ય રીતે પેકિંગમાં જોયા છે બરોબર ને જોઈએ છે બધા પેકિંગમાં એ પેકિંગમાં તમે શું કરવા જોવો છો કારણ કે કેમ ખુલ્લા નથી જોતા તો કે કોઈપણ પણ વસ્તુનું હવા ચુસ્ત રીતે પેકિંગ કરવામાં આવે અંદર હવાની અવર જવર ન થાય એવી રીતે જો એનું પેકિંગ કરવામાં આવે તો એ પેકિંગમાં કોઈ પણ પ્રકારે બેક્ટેરિયા અથવા તો સૂક્ષ્મ જીવોરિયા એની અંદર જઈ શકતા નથી અને એનો ઉપદ્રવ વધારી શકતા નથી જો હવાની અવર જવર થાય તો તો જ એમાં બેક્ટેરિયા અથવા જે સૂક્ષ્મજીવોનો ઉપદ્રવ વધે છે જો એની અંદર હવાની અવરજવર ન થાય તો એની અંદર વસ્તુ વધતી નથી એટલે કે એ હવાચુસ્ત રીતે બંધ કરવાથી એ કોઈ પણ વસ્તુ એની અંદરની જે સંગ્રહાયેલી વસ્તુ રહે એ સંગ્રહાયેલી વસ્તુ એમનેમ જ રહે છે એમાં કોઈ પણ પ્રકારનો ફેર પડતો નથી જેના કારણે પેકિંગ વાળી વસ્તુ રહી પેકિંગ વાળી વસ્તુ આપણે સરળતાથી પ્રાપ્ત કરી સકીએ છીએ અને સંગ્રહ પણ રહ્યો એ સંગ્રહ પણ બહુ ઠંડી જગ્યાએ કરવામાં આવે છે કોઈપણ વસ્તુનો સંગ્રહ રહ્યો એ ઘણી બધી ઠંડી જગ્યાઓમાં કરવામાં આવે છે દૂધની આઈટમ તમે કોઈ પણ ડેરીએ જાઓ તો એના માટે એક અલગ રૂમ હોય ફૂલ હાવ ઓછું ટેમ્પરેચર હોય બરોબર છે એકદમ આખો રૂમ ઠંડો હોય અને એમાં બધી વસ્તુઓ અથવા વાનગીઓ જે બનાવેલી છે એ વાનગીઓ રાખવામાં આવેલી હોય શું કરવા એમાં ઠંડી ઋતુ ઠંડા આખા રૂમરી એમાં વાનગીઓ રાખવામાં આવે છે કારણ કે એ ઝડપથી બગડે નહીં એટલા માટે ઝડપથી એના ઉપર કોઈ પણ સૂક્ષ્મ જીવો હાવી ન થાય એટલા માટે એટલા માટે એને ઠંડી ઋતુમાં રાખવા તો ઠંડા જે વાતાવરણ એ વાતાવરણમાં રાખવામાં આવે છે આ જે સંગ્રહ અને પેકિંગ લે એ સંગ્રહ અને પેકિંગ દ્વારા પણ બેક્ટેરિયાનો ઉપદ્રવ વધતો નથી અને એના દ્વારા પણ આપણે કોઈ પણ વસ્તુ રહે એને લાંબા સમય સુધી ટકાવી રાખીએ છીએ તો આના દ્વારા આ બધી જે ક્રિયાઓ કે ભાઈ રાસાયણિક પદ્ધતિ છે મીઠા દ્વારા જાળવણી છે સરકારા દ્વારા જાળવણી છે તેલ તેમજ વિનેગર દ્વારા જાળવણી છે ગરમ તેમજ ઠંડીથી સારવાર છે જેમાં પેસ્ટુરાઈઝેશન આવે છે અને સંગ્રહ અને પેકિંગ દ્વારા આ બધી જે ક્રિયાઓ રે આ બધી ક્રિયાઓ દ્વારા તમે કોઈ પણ ખોરાક એ ખોરાકની તમે સરળતાથી જાળવણી કરી શકો છો અને એ જે ખોરાક રહી એ લાંબા સમય સુધીનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ હવે આપણે જોઈએ નાઇટ્રોજન નું સ્થાપન બરોબર છે ક્યાં નાઇટ્રોજન નું સ્થાપન કરવાનું છે તો ક્યાં આપણે જે જમીન જોઈતી ફળદ્રુપ પેલા ચેપ્ટરમાં આપણે જોયું કે ભાઈ જમીનમાં ફળદ્રુપતાનો વધારો થાય છે બરોબર છે આપણે જમીનમાં વધારે પડતી નાઇટ્રોજન એટલે ટૂંકમાં કે વધારે પડતા પોષક તત્વોની જરૂર પડે છે તો એ પોષક તત્વોમાં જમીનમાં જે એડેડ થાય છે ટૂંકમાં કે એમાં નાખવામાં આવે છે એ ક્યાં છે તો કે એમાં નાઇટ્રોજન છે ક્યુ છે નાઇટ્રોજન કે ભાઈ નાઇટ્રોજન જોયું ને એમાં જમીનમાં એને સૌથી વધારે જરૂર પડે છે જમીનને સૌથી વધારે ફળદ્રુપ રહેવા માટે એમાં વધારે પાકને સારો બનાવવા માટે એમાં નાઇટ્રોજનની વધુ જરૂર પડે છે પણ એ નાઇટ્રોજન આપે છે કોણ નાઇટ્રોજન ક્યાંથી આવે છે

જે વાતાવરણીય નાઇટ્રોજન છે કારણ કે વાતાવરણનો નો નાઇટ્રોજન વાયુરૂપ નાઇટ્રોજન રહ્યો વાયુરૂપ નાઇટ્રોજન કોઈ દિવસ જમીનમાં યોગ્ય ગણાય નહીં એટલા માટે એનું રૂપાંતરિત સ્વરૂપ નાખવામાં આવે છે રૂપાંતરિત સ્વરૂપ કોણ કરે છે તો ક્યાં રાયઝોગિયમ નામના

વરસાદની ઋતુમાં આવું બધું વધારે થતું હોય છે બરાબર વીજળી તમે જોઈ હોય એ વીજળીના ચમકારા દ્વારા પણ જે વાતાવરણીય નાઇટ્રોજન રહ્યો એ વાતાવરણીય નું સ્થાપન કેમાં થાય છે જમીનમાં થાય છે એ વાયુરૂપ નાઇટ્રોજન નું સ્થાપન રહ્યું એ દ્રાવ્ય નાઇટ્રોજન સ્વરૂપમાં જમીનમાં એડ કરવામાં આવે છે જેના કારણે જમીનની જે ફળદ્રુપતા રહે એ ફળદ્રુપતા એની અણ્રિય છે બરાબર છે એટલે આ બંને દ્વારા નાઇટ્રોજનનું એમાં સ્થાપન થાય છે પણ દર વખતે આનું નાઇટ્રોજન આટલા બધા વર્ષો વર્ષો થઈ થઈ ગયા ગયા બરોબર છે હજારો લાખો કરોડો ત્યાં સુધી બધા પહેલેથી ખેતી કરતા આવે છે બધા પહેલેથી વીજળી થતી આવે છે તો અત્યાર સુધીમાં જો બધા જ બધી જ રીતે જો નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થતું ગયું હોત તો અત્યારે તો લગભગ નાઇટ્રોજન પતી જવો જોઈએ પણ એ આખા આકું નાઇટ્રોજનનું પ્રમાણ આપણા વાતાવરણમાં એમનેમ રહે છે બરાબર છે એમાં કાંઈ ફેરફાર થતો નથી તો એ શું કરવા ફેરફાર નથી થતો અથવા તો જ કેમ એનું જેટલું પ્રમાણ છે વાતાવરણમાં જેટલું સ્વરૂપ છે જ સ્વરૂપ કેમ રહે છે અથવા તો એનું જે પ્રમાણ રહ્યું એ પ્રમાણ એટલું જ કેમ રહે છે એના વિશે આપણે આગળ જોઈએ એ છે નાઇટ્રોજન ચક્ર દ્વારા આખાકુર જે નાઇટ્રોજન ચક્ર રહ્યું એના દ્વારા વાતાવરણમાં અથવા તો જે જમીન રહી એમાં નાઇટ્રોજનનું સ્થાપન થવા છતાં પણ વાતાવરણીય જે નાઇટ્રોજન રહ્યો એ વાતાવરણીય નાઇટ્રોજન એના એક સ્વરૂપમાં રહે છે આપણે નાઇટ્રોજનનું પ્રમાણ એટલે કે ટૂંકમાં નાઇટ્રોજન રહ્યું ઈ વાતાવરણમાં સેવન્ટી એઇટ પર્સન્ટેજ છે કેટલા પરસેન્ટેજ છે સેવન્ટી એઈટ પરસેન્ટેજ બરોબર છે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ સેવન્ટી એઈટ પરસેન્ટેજ છે અને એ વર્ષોથી આવેલું આવે છે આમનું બરોબર છે હું ભણતો હતો ત્યારે પણ સેવન્ટી એટ પર્સન્ટેજ હતું તમે ભણો છો ત્યારે પણ સેવન્ટી એઇટ પર્સન્ટેજ છે પણ એમાં કંઈ પણ ફેરફાર થયો નથી શું કરવા ફેરફાર નથી થયો બરોબર છે ઘણા વર્ષો વયા ગયા વીજળી પણ ઘણી થઈ ગઈ રાઇઝોબિયમ બેક્ટેરિયા પણ ઘણા થઈ ગયા તો એનું જમીનમાં સ્થાપન થાય છે અમુક ટકા તો ઘટવો જોઈએ ને પણ ઘટતો નથી શું કરવા નથી ઘટતો શું કરવા એનું પ્રમાણ એને જ રહે છે એના વિશે હવે આપણે જોઈએ તો વાતાવરણીય નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું છે ઈથોતેર ટકા બરોબર છે જે ઇઠ્યોતેર ટકાથી થાય અને એ વાતાવરણીય નાઇટ્રોજન બેક્ટેરિયા દ્વારા ક્યાં આવે છે ક્ષારમાં રૂપાંતર કરે છે એટલે ટૂંકમાં કે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ કોઈ પણ વનસ્પતિ રહ્યા એના મૂળમાં રહે અને એ જે વાતાવરણીય નાઇટ્રોજન રહ્યું એ વાતાવરણીય નાઇટ્રોજનનું શેમાં રૂપાંતર કરે છે દ્રાવ્ય નાઇટ્રોજનમાં ક્ષાર નાઇટ્રોજનમાં અને ક્ષારમાં રૂપાંતર કરી અને એ કોને આપે છે ભૂમિમાં સ્થાપન કરે છે શેમાં સ્થાપન કરે છે એ ભૂમિમાં સ્થાપન કરે છે શેમાં

ભૂમિ તો આવી ગયું પ્લસ કે બીજા દ્વારા કે ભાઈ વાતાવરણ નાઇટ્રોજન રહ્યું એ વીજળીના ચમકારા દ્વારા પણ ભૂમિ સ્થાપન કરે છે એટલે ટૂંકમાં કે વીજળી થાય છે ત્યારે જે વાતાવરણ નાઇટ્રોજન રહ્યું વાયુ સ્વરૂપ નાઇટ્રોજન રહ્યું એનું સાર રૂપાંતર થઈ અને તેમાં સ્થાપન થાય છે ભૂમિ સ્થાપન થાય છે આ બંને દ્વારા વાતાવરણ નાઇટ્રોજનનું સ્થાપન ક્યાં થાય છે ભૂમિ માં થાય છે પણ હવે જુઓ કે ભૂમિ પાછું ઈ નાઇટ્રોજન વાતાવરણમાં જ જાય છે ઈ કેવી રીતના ઈ હવે આપણે જોઈએ તો ભૂમિમાં જેટલી પણ વસ્તુઓ રહે સામાન્ય રીતે વનસ્પતિ છે મનુષ્ય છે પ્રાણીઓ છે બરોબર છે આ બધા જ એક સમયે મૃત થવાના છે થવાના છે કે નથી થવાના બરોબર છે કોઈ આજીવન નથી બરોબર છે કોઈ આખી જિંદગી જીવતું નથી ટૂંકમાં કે કોઈ ઠટ લગી ટૂંકમાં કે એની આખી જિંદગી રહી આખું જીવન રહ્યું એ એક સમયે તેનું પૂરું જ થવાનું છે બરોબર છે કોઈ આજીવન નથી એટલા માટે કે જયારે એનું મૃત્યુ થઈ જાય છે વનસ્પતિ જ્યારે મૃત થઈ જાય છે અથવા તો કોઈ પણ પ્રાણી અથવા તો કોઈ પણ મનુષ્ય પ્રાણી અથવા તો વનસ્પતિ જયારે કોઈ પણ મૃત થાય છે ત્યારે એનું બેક્ટેરિયા દ્વારા વિઘટન થાય થાય છે શું બેક્ટેરિયા દ્વારા વિઘટન અને વિઘટન થાય છે વિઘટન દ્વારા પાછું જે નાઇટ્રોજન રહ્યો આપણા શરીરમાં અથવા તો વનસ્પતિમાં અથવા તો પ્રાણીઓમાં જે નાઇટ્રોજન રહ્યો એ નાઇટ્રોજનનું પાછું વાયુ સ્વરૂપ કોને આપે છે વાતાવરણને આપે છે કોણ આપે છે તો કે બેક્ટેરિયા આપે છે કોણ આપે છે બેક્ટેરિયા એટલે ટૂંકમાં કે સૂક્ષ્મ જીવો આપે છે કોણ સૂક્ષ્મ જીવો એક પ્રકાર બેક્ટેરિયા પણ શું છે એક પ્રકારના સૂક્ષ્મ જીવ છે એટલે આ સૂક્ષ્મ જીવો દ્વારા વાતાવરણીય જે નાઇટ્રોજન એનું પ્રમાણ 78% એમનમ રહે છે નહીતર અત્યારે ઘટી ગયું હોય કે વાતાવરણીય નાઇટ્રોજન એ બેક્ટેરિયા દ્વારા જમીનમાં સ્થાપન થાય છે અને વીજળી દ્વારા થાય છે ઈ જ્યારે ભૂમિમાં સ્થાપન થાય ત્યારે પ્રાણીઓ વનસ્પતિઓ એના અંદર જે નાઇટ્રોજન રહેલો છે પ્રોટીન સ્વરૂપે કેલ્શિયમ સ્વરૂપે આ ઘણા બધા સંયોજન સ્વરૂપે જે નાઇટ્રોજન રહેલો છે એ નાઇટ્રોજનમાં એનું સ્થાપન થાય અને નાઇટ્રો સ્થાપન રહ્યું એ નાઇટ્રોજન જે વનસ્પતિની આપે છે અથવા તો પ્રાણીઓને આપે છે વનસ્પતિ પ્રાણીઓ ખાય અને એને શરીરની અંદર જાય છે એ બધો જ નાઇટ્રોજનનું વિઘટન કરી બેક્ટેરિયા દ્વારા જ્યારે એ પ્રાણીઓ અને વનસ્પતિ મૃત થાય છે ત્યારે એનું વિઘટન કરી અને એ વાયુ સ્વરૂપમાં પાછું કોને આપી દે છે વાતાવરણીય નાઇટ્રોજન આપી દે એનું પાછું વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરે છે જેના કારણે એ બધો નાઇટ્રોજન ક્યાં વહી છે પાછો વાતાવરણમાં જેના કારણે નાઇટ્રોજન નાઇટ્રોજન જેમ આપણે જીવનચક્ર આવે છે આવી રીતના આજી નાઇટ્રોજન ચક્ર રહ્યું એ નાઇટ્રોજન ચક્ર પણ અવર્નમ રહે છે એમનેમ રહે છે એના જે પર્સન્ટેજ એનો જે જથ્થો રહ્યો વાતાવરણમાં એનું જે પ્રમાણ એ પ્રમાણ એમ નંબર રહે છે એમાં કઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી એનું શું કારણ છે તો કે એક પ્રકારના બેક્ટેરિયા જેમાં ભાગ ભજવે છે જેના કારણે આ નાઇટ્રોજનનું પ્રમાણ એમ નંબર રહે છે તો આ હતું આપણું આખે આખું નાઇટ્રોજન ચક્ર હજી એક નાઇટ્રોજન ચક્ર જોઈ લઉં સરખી રીતે સમજી લેજો કે વાતાવરણીય નાઇટ્રોજન રિયો એ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા ક્ષારમાં રૂપાંતર કરે છે અને એને સ્થાપન ક્યાં કરે છે ભૂમિમાં સ્થાપન કરે છે એવી જ રીતના વાતાવરણીય નાઇટ્રોજન રીવ એનું વીજળી દ્વારા પણ ક્યાં સ્થાપન થાય છે ભૂમિમાં સ્થાપન થાય છે આ ભૂમિ દ્વારા જે વનસ્પતિ ઉગે છે અથવા તો એ વનસ્પતિ ઉગી અને જે પ્રાણી ખાય છે એમાં જે નાઇટ્રોજન વાયુ અથવા નાઇટ્રોજનનો ક્ષાર એના શરીરની અંદર અથવા જે રહેલો છે જ્યારે મૃત થાય છે ત્યારે બેક્ટેરિયા દ્વારા એનું વિઘટન થાય છે અને વિઘટન દ્વારા નાઇટ્રોજન રહ્યો એ સાર નાઇટ્રોજનનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થાય છે એ વાયુ સ્વરૂપ પાછું કોને આપે છે વાતાવરણને આના દ્વારા નાઇટ્રોજનનું પ્રમાણ રહ્યું ઇઠોતેર ટકાનું ઇઠોતેર ટકા વર્ષો થયા છે હજાર કે સો હજાર વર્ષોથી આઠોતેર નું ઇઠોતેર ટકા જ રહે છે એમાં કઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી બરાબર છે આ તો આપણું નાઇટ્રોજન ચક્ર ચાલો ફરીથી પાછું આપણે એકવાર રેફર કરી લઈએ તો કે ખોરાકની જાળવણી માટે આપણે આટલા બધા પ્રક્રિયકો જોયા કે ભાઈ રાસાયણિક પદ્ધતિ દ્વારા જે સોડિયમ છે સોડિયમ બાય સલ્ફાઇટ છે મીઠું છે એસિડ છે આ બધે એ પ્રિઝર્વેટિવ દ્વારા રાસાયણિક પદ્ધતિ દ્વારા એની જાળવણી કરી શકાય છે મીઠા દ્વારા પણ જે માછલીઓ છે જે બધા ઘણા પ્રાણીઓ છે જે માંસાહાર રહ્યું બધું માંસ રહ્યું એના પણ બધાનો સંગ્રહ કરી શકવામાં આવે છે સરકાર દ્વારા જે જામ છે જેલી છે એમાં ગળપણ નાખી ગળિયું નાખી શર્કરા નાખી ગ્લુકોઝ નાખી એનું પણ જાળવણી કરવામાં આવે છે અને એને લાંબા સમય સુધી આપણે ખોરાક તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ તેન તેલ તેમજ વિનેગરમાં વિનેગર દ્વારા જાળવણી કોઈ પણ વસ્તુમાં તેલ અથાણા છે અથવા તો કોઈ પણ પીવાની વસ્તુઓ છે બરોબર છે આ બધી વસ્તુઓમાં તેલ અથવા તો વિનેગર દ્વારા પણ એની જાળવણી કરવામાં આવે છે અને એને લાંબા સમય સુધી રાખવામાં આવે છે ત્યારબાદ ગરમી તેમજ ઠંડીથી કોઈ પણ પ્રવાહીરીઓ એને ગરમ કરી અને પછી ઠંડુ કરવામાં આવે તો એની અંદરના જે બેક્ટેરિયા એ બેક્ટેરિયા મૃત થઈ જાય છે અને પછી એને વધારે પડતી ઠંડીમાં રાખવામાં આવે જેના કારણે એને કાંઈ પણ વસ્તુ જે વસ્તુઓ રહે અંદરને જે પદાર્થ રહે એ પદાર્થમાં બેક્ટેરિયાનો ઉપદ્રવ થતો નથી એ જે ક્રિયા રહે એ ક્રિયાને શું કહેવામાં આવે છે પેસ્ટ્યુરાઇઝેશન કહેવામાં આવે છે શું કહેવામાં આવે છે પેસ્ટ્યુરાઇઝેશન બરોબર છે એટલે પેસ્ટચ્યુરાઈઝેશન એટલે શું તો કે કોઈપણ પદ પ્રવાહી રહ્યું એને સિત્તેરથી એસી અંશ સેલ્સિયસ સુધી ગરમ કરી અને પંદરથી વીસ મિનિટ સુધી ઠંડુ કરી અને ઠંડા રાખવાની ક્રિયા જે રહે એ ક્રિયાને શું કહેવામાં આવે છે પેશુરાઈઝેશન કહેવામાં આવે છે ત્યારબાદ સંગ્રહ અને પેકિંગ કે કોઈપણ પદાર્થ રહ્યા એ કોઈપણ પદાર્થને હવા ચુસ્ત રીતે વાયુ ચુસ્ત રીતે એને બંધ પેકિંગ કરવામાં આવે તો એ પેકિંગ રહ્યું એ પેકિંગ ને કોઈ પણ વસ્તુ લાંબા સમય સુધીને કઈ થતું નથી અને પેકિંગ એમને એમને રહે છે જેના કારણે એને લાંબા સમય સુધી આપણે ખોરાકમાં એનો ઉપયોગ લઈ શકીએ છીએ ત્યારબાદ એવું તો આપણે નાઇટ્રોજન નું સ્થાપન તો નાઇટ્રોજન નું સ્થાપન બે રીતે જમીનમાં થતું હતું એક તો આજે સિમ્બિકોની વનસ્પતિ છે કે જે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા દ્વારા થાય છે કે જે વાયુરૂપ નાઇટ્રોજન રહ્યું એનું સારમાં રૂપાંતર કરે છે ત્યારબાદ વીજળીના ચમકારા દ્વારા તો વીજળીના ચમકારા દ્વારા પણ જે નાઇટ્રોજન વાયુ ઉર્યો એ વાયુ રૂપનું ક્ષારમાં રૂપાંતર કરે છે પણ છતાં પણ એ નાઇટ્રોજનના ઇઠ્યોતેર ટકા એમને ઇઠ્યોતેર ટકા જ રહે છે એમાં કાંઈ પણ ફેરફાર થતો નથી કેના કારણે તો ક્યાં નાઇટ્રોજન ચક્રના કારણે કે ભાઈ વાતાવરણની નાઇટ્રોજન રહ્યું એ બેક્ટેરિયા દ્વારા ક્ષારમાં રૂપાંતર પામી અને ભૂમિમાં સ્થાપન કરે છે અને વીજળી દ્વારા પણ ક્યાં સ્થાપન થાય છે ભૂમિમાં પણ એ જે ભૂમિમાંથી જે છોડ ઉગે છે વનસ્પતિ ઉગે છે અને એ વનસ્પતિને પ્રાણીઓ ખાય છે તો વનસ્પતિમાં અને પ્રાણીઓમાં બંનેમાં નાઇટ્રોજન ક્ષાર રૂપે રહેલું છે એ જ્યારે મૃત થાય છે ત્યારે આ બેક્ટેરિયા એનું વિઘટન કરી અને એ પાછા ક્ષારયુક્ત નાઇટ્રોજન રિયા એ ક્ષારયુક્ત નાઇટ્રોજનનું પાછા વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરે છે ઈ વાયુ સ્વરૂપ કેવા એમાં કેવા છોડી દે છે વાતાવરણમાં જેના કારણે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ રહ્યું એ એમને રહે છે અહીં આપણો જે સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુનો પાઠ હતો એ સંપૂર્ણ થાય છે અહીં આપણે મિત્ર એટલે ટૂંકમાં કે સૂક્ષ્મજીવોના ફાયદા પણ જોયા